तो लेक्चर स्टार्ट करिए। सी प्लस प्लस नी अंदर आवती काले आपणे एसटीएल शीखाता। चलो हेमानी एसटीएल नु पूरु नाम एसटीएल चलो जील एसटीएल प्रिया एसटीएल सिस्टम टेम्पलेट પછી કઈ કરશું તમારો એક માર જતો રહ્યો પ્રિયા શું હતું સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ ટેમ્પલેટ લાઇબ્રેરી સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ લાઇબ્રેરી લાઇબ્રેરી ચાલો સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ લાઇબ્રેરી ની નેહા ડેફિનેશન શું થાય છે એક શબ્દ યાદ રાખવાનો હોય ફંક્શન નહીં સેટ ઓફ ક્લાસીસ કહી શકો ડન ચાલો સમાપ્તિ એને ચાર કોમ્પોનેન્ટ યાદ રાખવાના કીધેલા હતા ક્યાં ક્યાં યાદ છે હા અલ્ગોરિધમ ફંક્શન કન્ટેનર ને લિટરેટર ઓપરેટર શીખી ગયા પછી સી પ્લસ પ્લસ માં પણ ઓપરેટર શીખી ગયા પણ જો એરિથમેટિક લોજિકલ પછી અસાઇનમેન્ટ ઓપરેટર એ બધા ઓપરેટર જ કહેવાય પણ જે ઓપરેટર સી લેંગ્વેજ અને સી પ્લસ પ્લસ બંનેના ઓપરેટર સિવાયની વાત થાય છે અહીંયા સી પ્લસ પ્લસ ની અંદર સી કરતા થોડાક ઓપરેટર વધે છે જેની મેઇન ટુ મીન્સ કે થ્રી કેટેગરી પડે છે અથવા ત્રણ ઓપરેટર સી કરતા વધે છે પેલું ઓપરેટર છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એક્ઝામમાં આવો ઓપરેટર 100% પૂછાશે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અગાઉના તમે પેપર ચેક કર્યા હશે તો પણ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર તમારે આવ્યું હશે પછી બીજો ઓપરેટર છે મેમ્બર રેફરેન્સિંગ ઓપરેટર આ ઓપરેટર તમને ક્યારેય નહીં પૂછાય યાદ રાખજો ત્રીજો ઓપરેટર છે મેમરી મેનેજમેન્ટ ઓપરેટર આ તમને ઓપરેટર 100% એક્ઝામમાં પૂછાશે અને પૂછાશે ઓપરેટર જ્યારે તમે રીડ કરો ત્યારે બે માંથી એક ઓપરેટર તમારે યાદ રાખવાનું રહેશે કાં તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર કાં તો મેમરી મેનેજમેન્ટ ઓપરેટર આ બે માંથી એક ઓપરેટર એક્ઝામ પેપરમાં 100% તમારી સામે હશે એટલી વસ્તુ ક્લિયર પણ જનરલી તમને એમ પૂછે કે ઓપરેટર ઇન સી પ્લસ પ્લસ રેડી તો તમે બંને આન્સર લખી શકો યાદ રાખજો ખાસ કરીને જો એડવાન્સ અથવા તમારે એઝ અ સ્માર્ટ વર્ક કરવું હોય સ્માર્ટ વર્ક અધરવાઇઝ જો કાંઈ ન આવડે ને તો તમે એરિથમેટિક લોજિકલ ને અસાઇનમેન્ટ ઓપરેટર લખી શકો પણ તમારે માર્ક સારા એવા લાવવા છે તો ઓપરેટર ઇન સી પ્લસ પ્લસ પૂછે ને તો તમારે લિસ્ટની અંદર આ ત્રણ વસ્તુ મેન્શન કરવાની રેડી અથવા તો તમને એક્ઝામમાં આને સેપરેટ પૂછશે ચાલો આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ બધાથી પહેલા સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એક્ઝામમાં 100% હશે શાંતિથી લેક્ચર તમે અટેન્ડ કરજો એટલે તમને વધુ આઈડિયા આવશે ચાલો બધાથી પહેલા સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરના આપણે આ જો એન્ટ લેવલ આપેલું છે થોડુંક મીડિયમ છે શીખવામાં રેડી અને એક પ્રકારનું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે તો ઓપરેટર હોય તો તમને ખ્યાલ છે કે શું હોય સાઇન હોય તો સિમ્પલ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની સાઇન શું છે ડબલ કોલન ડબલ અને શું કહેવાય છે કોલન કોલન ચાલો ડબલ કોલન એટલે કે આપણે શું સમજવાનું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર હવે ઓપરેટર છે
तो एनो शू हशे यूज अने पर्पस एडी तो स्कोप रिजोल्यूशन ऑपरेटर એટલે કે ડબલ વખત કોલન ની સાઇન અને એનો યુઝ છ પર્પસ માટે થાય છે કેટલા પર્પસ માટે થાય છે છ પર્પસ માટે થાય છે છ માંથી તમે ત્રણ યાદ રાખો ને તો પણ ચાલે પણ જનરલી આપણે 6 એ 6 શીખીએ જેથી શું થાય એક્ઝામ માં એક ભૂલાઈ ગયો હોય તો બીજું કામ આવી જાય રેડી અને ગવર્નમેન્ટ એક્ઝામ ની અંદર જો તમે મીન્સ કે આવા ક્વેશ્ચન તમને પૂછાશે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર નો યુઝ તો 6 માંથી તમને ચાર ઓપ્શન આપ્યા છે ચાર એ ચાર ઓપ્શન મે બી સાચા હશે અથવા એમાંથી ત્રણ ઓપ્શન સાચા હશે અને તમને એમ કહેશે કે એક ઓપ્શન ખોટું છે એ તમે ફાઇન્ડ આઉટ કરો કરેક્ટ તો એ તમારે ફાઇન્ડ કરવાનું છે પણ ત્રણ ચાર માંથી ક્યારે એક ખોટું તમે ફાઇન્ડ આઉટ કરી શકો જ્યારે તમને ચારે ચાર અથવા 6 એ 6 આવડતા હોય ત્યારે તમે એનો ફાઇન્ડ આઉટ કરી શકો આ તો બહુ ગવર્નમેન્ટ એક્ઝામ ની તૈયારી કરતા હોય એના માટે છે એઝ અ બીસીએ ના સ્ટુડન્ટ તરીકે તમને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ના એટલીસ્ટ ચાર છે એ યુઝ અથવા પર્પસ ખબર હોવા જોઈએ ચાલો એમાંથી બધાથી પહેલા પહેલો પર્પસ જોઈએ ચાલો પહેલો પર્પસ ધ એક્સેસ અ ગ્લોબલ વેરિયેબલ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર નો પહેલો યુઝ શું છે ગ્લોબલ વેરિયેબલ ને એક્સેસ કરવા માટે રેડી ક્યારે ધેર ઇઝ લોકલ વેરિયેબલ વિથ સેમ નેમ જ્યારે શું હોય લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલ નું નામ કેવા હોય સરખા રેડી સેમ હોય ત્યારે તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર નો યુઝ થશે નીચે તમને બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે ચાલો આપણે જોઈએ એક્ઝામ્પલ બધાથી પહેલા એને વેરિયેબલ લીધો છે ગ્લોબલ વેરિયેબલ હંમેશા ક્યાં લખાય ટોપ સાઈડ અથવા ફંક્શન ની બાર કરેક્ટ ચાલો અહીંયા x ઇન્ટીજર નામનો ગ્લોબલ વેરિયેબલ લીધો છે પછી વોઇડ મેઇન ફંક્શન ની અંદર બીજો વેરિયેબલ શું લીધો છે x પણ આ કર્લી બ્રેકેટ ની અંદર હોય એવા વેરિયેબલ ને શું કહેવાય લોકલ લોકલ વેરિયેબલ હવે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ક્યારે કામ આવે જ્યારે ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ નું નામ કેવું હોય સેમ કરેક્ટ હવે જો મારે બંને વેરિયેબલ ની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો અહીંયા હું ખાલી x કરત એટલી લાઈન લખત તો એ કોને પ્રિન્ટ કરત 10 એની લાઈન હું જો લખત ફરીથી તો એ શું પ્રિન્ટ કરત 10 પણ મારે ગ્લોબલ વેરિયેબલ ની વેલ્યુ ને પ્રિન્ટ કરાવી છે ત્યારે મારે કોને યાદ કરવાનું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ને અહીં તમે જો નોટિસ કરો કે સ્કોપ રિઝોલ્યુશન આપણે ગ્લોબલ વેરિયેબલ ને કોઈ વેલ્યુ નથી આપી તો શું આપ્યો એને 0 અને લોકલ વેરિયેબલ ની વેલ્યુ આપણે કેટલી આપી છે 10 તો એને 10 વેલ્યુ આપેલી છે ચાલો અપેક્ષા રાખું કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ની અંદર પેલું સૌથી સેલો પર્પસ કે જ્યારે ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ નું નામ સેમ હોય અને ગ્લોબલ વેરિયેબલ ને આપણે એક્સેસ કરવું હોય ત્યારે તમારે કોને યાદ કરવાનું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ને ચાલો આમાં ડાઉટ છે કોઈને પ્રેક્ટિસ માટે હું તમને આની લિંક મોકલીશ તમે લેબ ની અંદર ક્યારેક ફ્રી હોય તો તમે આના પ્રોગ્રામ કરી શકો ટેસ્ટિંગ કરી શકો રેડી ચાલો ત્યારબાદ બીજો સ્કોપ રિઝોલ્યુશન નો પર્પસ અને યુઝ ટુ ડિફાઇન ફંક્શન આઉટ આઉટસાઇડ અ ક્લાસ બીજો યુઝ શું છે કે તમે એક ફંક્શન બનાવ્યું છે પણ ફંક્શન કોની બહાર બનાવેલું છે આવી સિચ્યુએશન ની અંદર એ ફંક્શન ને તમારે યુઝ કરવું હોય તો તમારે શું યાદ કરવાનું રહેશે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર બધાથી પહેલા આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે
બેઝિક સુટેબલ એક્ઝામ્પલ નો પૂછણો હોય ને તો તમે આ પોઈન્ટ ખાલી લખી નાખશો ને તો પણ ચાલશે. રેડી? પણ તમને પર્પઝ ખબર હોવા જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એક ક્લાસ છે, ક્લાસનું નામ એ છે, એની અંદર એક ફંક્શન બનાવ્યું છે ફન નામનું. રેડી? અને એક બીજું ફંક્શન બનાવ્યું છે, પણ એ ક્યાં બનાવ્યું છે? ક્લાસની બહાર, આઉટસાઇડ. રેડી? તો સિમ્પલ, એ ફંક્શન ને હવે મારે જો ફંક્શન અહીંયા સોરી ક્લાસની અંદર એને ફંક્શન ને સિમ્પલ કોલ કરાવેલું છે. રેડી? પણ આખું ફંક્શન ક્યાં લખેલું છે એને? બાર. વોઇડ એ, એ શું છે? ક્લાસ. રેડી? અને એની અંદર ફંક્શન મૂકવું છે મારે, અથવા એવું કરવું છે કે ક્લાસ હોય, ક્લાસની બહાર મારે એનું ફંક્શન બનાવવું છે, તો ત્યાં શું યુઝ થશે? ઓપરેટર્સ. એટલી વસ્તુ રેડી કે ક્લાસની બહાર આઉટસાઇડ ઓફ ક્લાસ હોય, અથવા આઉટ ક્લાસની બહાર તમારે ફંક્શન છે એ ડિક્લેર કરવું હોય, પણ એ જ ક્લાસનું ડિફાઇન કરવું હોય ફંક્શન, તો તમારે એનો યુઝ અથવા કોલ કરાવવા માટે તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ થશે. ચાલો હજી એક વખત રિમાઇન્ડર કરીએ કે જ્યારે ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલના નામ સરખા હોય અને ગ્લોબલ વેરિયેબલને આપણે પ્રિન્ટ કરાવવું હોય ત્યારે સ્કોપ રિઝોલ્યુશનનો ઓપરેટરનો યુઝ થશે. બીજું રીઝન કે તમારે લોકોએ ક્લાસની બહાર એ કોઈ ફંક્શન બનાવવું હોય અને એનો યુઝ કરવો હોય, કોલ કરવો હોય, જે ફંક્શન આઉટસાઇડ ઓફ ક્લાસ હોય ત્યારે તમારે શેનો યુઝ કરવો પડશે? સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. ચલો, આમાં ડાઉટ છે કોઈને? નેહા, છે ડાઉટ? નહીં. ચાલો પછી ત્રીજું રીઝન, સ્કોપ રિઝોલ્યુશન ને શું કરવા આપણે યાદ કરવું જોઈએ, તો ટુ એક્સેસ અ ક્લાસ, ક્લાસની અંદર એક્સેસ કરવા માટે. પણ શું એક્સેસ કરવા માટે? સ્ટેટિક વેરિયેબલ. વેરિયેબલ છે એ નોર્મલ પણ હોઈ શકે, ગ્લોબલ હોય વેરિયેબલ, લોકલ વેરિયેબલ હોય, સ્ટેટિક હોય ત્રીજું. રેડી? તો સ્ટેટિક વેરિયેબલ ને તમારે એક્સેસ કરવા માટે શેનો યુઝ થાય છે? સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો. જાજુ યાદ ન રહેતું હોય એના માટે એટલું ઇનફ ઇનફ છે. ધ સી પ્લસ પ્લસ શો ધ કોઈન યુઝ એક્સેસ સ્ટેટિક. એટલે જો સ્કોપ રિઝોલ્યુશન યુઝ કરવો છે, અથવા પ્રોગ્રામને કેમ ખબર પડશે કે આ સ્ટેટિક છે કે લોકલ છે કે ગ્લોબલ વેરિયેબલ, તો તમે આગળ આવું સ્પેસિફાઈ કરશો તો એ ડાયરેક્ટ છે એ સમજી જશે કે આ કાં તો ગ્લોબલ હશે કાં તો સ્ટેટિક વેરિયેબલ હશે, અને એને યુઝ કરવા માટે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર યુઝ થાય છે. અહીંયા જોઈએ, હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ, તમારે તો એટલું યાદ રાખવાનું છે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર સ્ટેટિક વેરિયેબલને એક્સેસ કરવા માટે યુઝ થાય છે. તમારો નોર્મલ પ્રોગ્રામ, તમને લોકોને ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ આવડે તો આ પ્રોગ્રામ યાદ રાખવામાં કોઈ પ્રશ્ન છે નહીં. રેડી? તો સિમ્પલ, એક ક્લાસ બનાવ્યો છે, ક્લાસની અંદર એક વેરિયેબલ લીધેલો છે, અથવા બે વેરિયેબલ લીધા છે એમ માનો, અને લીધા છે, પણ વેરિયેબલની આગળ એ કોઈ ડેટા ટાઈપ તો છે, પણ એની આગળ શું છે? સ્ટેટિક કીવર્ડ. સ્ટેટિક કીવર્ડ થી શું થશે? સ્ટેટિક વેરિયેબલ બની જશે. રેડી? ત્યારબાદ જો ક્લાસની અંદર એક ફંક્શન બનાવ્યું છે, પણ ફંક્શનમાં એઝ અ પેરામીટર શું પાસ કર્યું છે? એક વેરિયેબલ એક્સ નામનો. હવે આ વેરિયેબલ અને આ વેરિયેબલ બંને અલગ અલગ ગણશે, આ વેરિયેબલ અને આ વેરિયેબલ બંને અલગ અલગ ગણશે, યાદ રાખજો, એઝ અ પેરામીટર તરીકે અને સ્ટેટિક મેમ્બર. તો જો અહીંયા સ્ટેટિક ને યુઝ કરવા માટે શેનો સાઇન યુઝ કર્યું છે?
स्कोप रिजोल्यूशन जे पेरामीटर तरीके पास करेलू छे एमा कोलन नी साइन यूज करेली नथी एनु रीजन शू छे के आ वेरिएबल केवो छे लोकल स्टैटिक आमा डाउट छे હજી એક વખત તમારા મગજમાં ઘૂસી જાય એટલા માટે કહું છું ત્રણ યુઝ તમને ખબર હોવી જોઈએ પેલા તો સ્કોપ રિઝોલ્યુશન ની સાઇન છે એ બે કોલન ની સાઇન છે કરેક્ટ ચાલો ત્યારબાદ પેલો એનો પર્પઝ અને યુઝ કે તમારે લોકોએ ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલનું નામ સરખું હોય એવી સિચ્યુએશનમાં ગ્લોબલ વેરિયેબલને પ્રિન્ટ કરાવવા માટે તમારે લોકોએ સ્કોપ રિઝોલ્યુશનનો યુઝ થશે બીજી વસ્તુ કે બીજો પર્પઝ અને બીજો યુઝ કે ક્લાસની બહારની સાઈડ તમે કોઈ પણ મેમ્બર સોરી ફંક્શન બનાવવા માંગો છો અને ફંક્શનનો યુઝ કરવા માંગો છો તો સ્કોપ રિઝોલ્યુશન યુઝ થશે ત્રીજો પર્પઝ કે તમે લોકોને સ્ટેટિક મેમ્બર અથવા સ્ટેટિક વેરિયેબલ છે એને એક્સેસ કરવા માંગો છો તો કેનો યુઝ થશે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ચલો ત્રણ માં કોઈને ક્વેરી છે હેમાલી મિત્તલ રીતિ ક્વેરી છે નહીં સર ચાલો ચોથો પર્પઝ ઇન કેસ ઓફ મલ્ટીપલ ઇનહેરિટન્સ ચાલો ઘણા કેસની અંદર એટલે કે કેવા કેસની અંદર તમે ઇનહેરિટન્સ શીખી ગયા ઇનહેરિટન્સના ઘણા બધા ટોટલ પાંચ ટાઈપ પડે છે એમાંથી તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કયા ઇનહેરિટન્સના ટાઈપમાં થશે મલ્ટીપલ ઇનહેરિટન્સ તમને તો વિચાર આવે કે આપણે તો બધાના એક્ઝામ્પલ કર્યા હતા ઇનહેરિટન્સ પણ ત્યારે તો આ વસ્તુ નહોતી આવી પણ અહીંયા એક શબ્દ વાપરેલો છે શું વાપરેલો છે ઇન કેસ એવી ક્યારેક જરૂરિયાત પડે તો હવે એવી જરૂરિયાત ક્યારે પડે એ જોઈએ નોર્મલ પર્સન માટે મલ્ટીપલ ઇનહેરિટન્સ ની અંદર સ્કોપ રિઝોલ્યુશન નો યુઝ થાય એ પણ ક્યારે સમ કેસ ની અંદર અથવા ઇન કેસ ની અંદર કરેક્ટ ચાલો તો ઇનહેરિટન્સ માટે આપણે નોર્મલ પ્રોગ્રામ કરીએ છીએ તમને ખબર છે ઇનહેરિટન્સ કરવા માટે મિનિમમ કેટલા પ્રોગ્રામ જોઈએ મીન્સ કે ક્લાસ જોઈએ બે ક્લાસ જોશે મિનિમમ બેઝ ક્લાસ ને બીજાને શું કહેવાશે ચાઇલ્ડ ચાઇલ્ડ મટી રાઈટ ક્લાસ રેડી ચાલ અહીંયા આપણે મલ્ટીપલ ઇનહેરિટન્સ નો યુઝ કરીએ છીએ યાદ રાખજો કોઈને યાદ છે મલ્ટીપલ ઇનહેરિટન્સ માં શું હોય ચાલો કઈ વાંધો નહીં જે લોકોને યાદ નથી એને ફરીથી રિમાઇન્ડ કરી લે અને આ બધું યાદ રાખજો હો પપ્પા એક્ઝામ ની અંદર તમને પૂછાશે એક ક્લાસ બનાવ્યો છે એ નામનો એક ક્લાસ બનાવ્યો બી નામનો જેની અંદર એક વેરિયેબલ લીધો છે આની અંદર પણ વેરિયેબલ લીધો છે હવે એક મેથડ લીધી એ નામની આની અંદર લીધી બી નામની આની અંદર એક્સ ની વેલ્યુ પ્રિન્ટ કરાવી આની અંદર એક્સ ની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે વેરિયેબલના નામ કેવા છે બંનેમાં હવે એક ત્રીજો ક્લાસ લીધો છે ત્રીજા ક્લાસ ની અંદર કોને કોને ઇનહેરિટન્સ કરાવ્યા છે એ અને બી ને એડી ચાલો બંનેને ઇનહેરિટન્સ કરાવ્યા છે પછી તમે નોટિસ કરો કે બંને વેરિયેબલ ના નામ કેવા હતા સેમ હતા એડી એક્સ એક્સ બંને માં લીધું હતું પણ જનરલી જો તમારે ક્લાસ અહીંયા તમે એવી રીતના યાદ રાખી શકો કે ક્લાસની અંદર જે વેરિયેબલ છે એના નેમ સેમ છે એવી સિચ્યુએશનની અંદર તમારે અલગ ડિફાઇન કરવા માટે
શું યુઝ થશે સોલ્યુશન ઓપરેટર રેડી જ્યારે ક્યારે સિચ્યુએશન હોય આપણે જો આવો પ્રોગ્રામ ઇનહેરિટન્સમાં નહોતો કર્યો એટલે આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની જરૂર નહોતી પડી કે બે મે બે ક્લાસ લીધા હોય બંને ક્લાસની અંદર વેરિયેબલના નામ કેવા લીધા હોય સેમ એટલે આવી સિચ્યુએશન પડેલી નહોતી પણ અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે એની અંદર તમને સમજવા માટે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરને સમજવા માટે બંને વેરિયેબલના નામ કેવા લીધા છે તમારે વેરિયેબલ ના નામ સેમ લેવાના છે એટલે યાદ રાખવાનું રેડી જેથી આ કન્સેપ્ટ ની ગરિમા સચવાય રહી ચાલો ત્યારબાદ પાંચમો પર્પઝ એનો યુઝ અને પર્પઝ કોનો યુઝ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર હવે જો અહીંયા તમને કહે છે કે નેમ સ્પેસ કોઈને યાદ છે નેમ સ્પેસ કોને કહેવાય છે આપણે હેડર ફાઇલ હોય આપણે કન્સેપ્ટ શીખાતા યાદ હોય તો સ્ટ્રક્ચર ઓફ સી પ્લસ પ્લસ ની અંદર એમાં ટોપ સાઇડ બધાથી પહેલા હેડર ફાઇલ લાઇબ્રેરી ફાઇલ આવે ત્યારબાદ લાઇબ્રેરી ફાઇલ ની અંદર જ નેમ સ્પેસ હતું તો નેમ સ્પેસ એટલે કાંઈ નહીં કલેક્શન ઓફ ફંક્શન કલેક્શન ઓફ ક્લાસીસ એવું તમે કહી શકો રેડી પણ તમારે યાદ રાખવાનું છે કે નેમ સ્પેસ નો યુઝ કરવો હોય તો કયો કીવર્ડ યુઝ થાય છે યુઝિંગ કરેક્ટ પછી જે તે નેમ સ્પેસ યુઝિંગ પછી નેમ સ્પેસ કીવર્ડ અને જે નેમ સ્પેસ હોય એ અહીંયા તમે ડિસ્કસ કરો નીચેના પ્રોગ્રામની અંદર કે એક અહીંયા હેડર ફાઇલ લીધી છે અને અહીંયા જુઓ આપણે યુઝિંગ એસટીડી ઘણી વખત તમને પ્રોગ્રામની અંદર જોવા મળે યુઝિંગ નેમ સ્પેસ એસટીડી એસટીડી ઈ શું છે નેમ સ્પેસ નેમ સ્પેસ ની અંદર જે ફંક્શન હોય દાખલા તરીકે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ માટે તમે જો આની અંદર આ ડાયરેક્ટ સી આઉટ પ્રિન્ટ કરી શકો પણ જો તમારે હેડર ફાઇલ યુઝ ન કરવી હોય તો એની જગ્યાએ શેનો યુઝ કરી શકો નેમ સ્પેસ નો અને જો નેમ સ્પેસ નો યુઝ કરવો હોય તો તમારે કેનો યુઝ કરવો પડશે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર નો તો તમારે અહીંયા સિમ્પલ સોપર યાદ રાખવાનું છે કે હેડર ફાઇલની જગ્યાએ અથવા તમે એમ સિમ્પલ યાદ રાખી શકો કે નેમ સ્પેસ ની અંદર જે ફંક્શન પડેલા છે એ ફંક્શન નો યુઝ કરવો હોય ત્યારે પણ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર નો યુઝ થાય છે ચાલો છઠ્ઠો પર્પઝ અને લાસ્ટ એન્ડ ફાઇનલ મીનિંગ શું થાય એને રીયુઝ કેવા છે દાખલા રીમેમ્બર ચાલો રીમેમ્બર એટલે યાદ કરવું ઘણી વખત છે ચાલો સપોઝ ઇન કેસ પ્રિયા છે એ કોઈ શોપમાં ગયા અરે કપડા લેવા અને ન્યાના કપડા એટલે બહુ મસ્ત જે અત્યારની લેટેસ્ટ છેલ્લી ફેશન હોય એ બધા અને સારું એવું મટીરિયલ વાળું છે એવું બધું ન્યા અવેલેબલ સપોઝ એના હેમાલી બેસ્ટ ફ્રેન્ડ હવે પ્રિયા હેમાલીને એમ કહે છે અથવા હેમાલી એમ પ્રિયાને કહે છે કે હમણાં મારે શોપિંગ કરવું છે મારે બહાર જવું છે અને શોપિંગ કરવી છે તો બેસ્ટમાં બેસ્ટ અથવા તરત પ્રિયા શું કહેશે કે આ દુકાને જા ત્યાં મસ્ત એવા વ્યવસ્થિત મીન્સ કે સારા એવા મટીરિયલ અને અત્યારના ફેશનના કપડાં મળી રહેશે તો
प्रिया ए हिमाली ने शू करू रेफर करू रेडी रेफर એટલે કે એક સારી એવી એડવાઇસ ફોર એક્ઝામ્પલ ચાલો હું તમને આપડી લાઇબ્રેરી માંથી 5-6 બુક આપું છું ચલો ઇન કેસ સી પ્લસ પ્લસ ની આપડી પાસે 3 પબ્લિકેશન ની બુક છે એમાંથી ત્રણેય બધાને મળી રહે એટલી અવેલેબલ છે એવું માની લઈએ હવે દાખલા તરીકે હું ત્રણેય ત્રણ બુક તમને નહીં આપું એમાંથી અમુક સ્ટુડન્ટ શું કહે છે કે સર આ ત્રણ માંથી જે સેલી હોય એ અમને શું કરો રેફર કરો અથવા તમે અમને કહો તો હું તમને જે તમારા સારા પર્પઝ માટે કહું છું અથવા તમારી જેવી ડિમાન્ડ છે એ પર્પઝ માટે કહું છું તો એને શું કર્યું કહેવાય રેફર તમે ઘણી વખત યાદ રાખજો કે આપણે ફોર એક્ઝામ્પલ વોટ્સઅપ છે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એની અંદર રેફર લિંક એવો શબ્દ સાંભળો હશે રેફર લિંક એટલે શું કે અમારી એપ્લિકેશન વિશે તમે બીજા બધા લોકોને શું કરો જાણ કરો અને એને ઇન્સ્ટોલ કરાવો તો એ વસ્તુને શું કહેવાશે રેફર એટલી વસ્તુ યાદ રાખજો અહીંયા તમારે સમજવા માટે એટલું યાદ રાખો કે એક ક્લાસ છે એ બીજા ક્લાસને શું કરશે રેફર કરશે બીજા ક્લાસમાં કન્વર્ટ કરશે કન્વર્ટ અથવા રેફર કરશે કે મારી પાસે આ છે સારી એવી વસ્તુ છે રેડી તો એવા કન્સેપ્ટમાં અથવા એવા કન્સેપ્ટનો યુઝ કરવો હોય ત્યારે તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર યુઝ થશે ચાલો હજી ડીપમાં જોઈએ આપણે If the class exists in another class, we can use nesting class to refer to nester class using scope resolution operator. આટલું બધું યાદ રાખવાની જરૂર નથી આપણે પ્રેક્ટિકલ જોઈએ એટલે તમને યાદ રહી જશે ચાલો હવે અહીંયા એક ક્લાસ લીધો છે શું લીધો છે ક્લાસ નું નામ આઉટસાઇડ અહીંયા ક્લાસ પૂરો થાય છે ક્લાસ ની અંદર ક્લાસ એને તમે નેસ્ટેડ ક્લાસ કહી શકો શું કહી શકો નેસ્ટેડ ક્લાસ લેડી ચાલ હવે એની અંદર મેઇન આઉટસાઇડ ક્લાસ ની અંદર એક વેરિયેબલ લીધો છે એક્સ નામનો ઇનસાઇડ ક્લાસ ની અંદર ઇનસાઇડ ક્લાસ ની અંદર પણ એક વેરિયેબલ લીધો છે શું લીધો છે એક્સ નામનો વેરિયેબલ અને બીજા બે વસ્તુ લીધી છે એક વાય નામનો વેરિયેબલ લીધો છે પણ એ કેવો છે સ્ટેટિક અને એક મેથડ બનાવી છે ફુ નામની કરેક્ટ એટલી વસ્તુ સમજાઈ ગઈ હવે અહીંયા તમે જુઓ આઉટસાઇડ ક્લાસ છે એ ઇનસાઇડ ને શું કરે છે રેફર કરે છે રેફર કરવા માટે એને શેનો સાઇન યુઝ લીધું ઓપરેટર અહીંયા ઇન્ટીજર આઉટસાઇડ રેફરન્સ ઇનસાઇડ વાય એટલે કે આ વસ્તુ છે એ કોને આપે છે આઉટસાઇડ ક્લાસ ને આઉટસાઇડ ક્લાસ છે એ ઇનસાઇડ ને શું આપે છે આ પણ એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સિમ્પલ તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે પણ ક્લાસ ની અંદર સબ ક્લાસ હોય ત્યારે તમારે શું યાદ રાખવાનું છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ચાલો એટલામાં ક્વેરી છે જો તમને ટાઈમ રહે તો તમે આ લેબ ની અંદર પ્રેક્ટિકલ કરી શકો છો અથવા એક સુટેબલ એક્ઝામ્પલ તમને સ્કોપ રિઝોલ્યુશન નું પૂછાશે તો સુટેબલ એક્ઝામ્પલ ની અંદર તમને આ 6 માંથી કોઈ પણ યાદ રહે મારી દ્રષ્ટિએ તો બેસ્ટ માં બેસ્ટ કયું છે એટલું જ યાદ રખાય કે બીજું બધું યાદ રખાય ગ્લોબલ વેરિયેબલ નો યુઝ કરવો હોય ત્યારે કરી શકો ચાલો અપેક્ષા રાખું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર માં કોઈને ક્વેરી હશે નહીં રેડી ચાલો મિત્તલ કોઈ પણ સ્કોપ રિઝોલ્યુશન માટે કઈ સાઇન યુઝ વપરાય છે
અવાજ આવે છે મિત્તલ બોલન ચાલો હેમાની સ્કોપ રિઝોલ્યુશન માટે કઈ સાઇન યુઝ થાય છે ડબલ કોલન સાઇન ડબલ કોલન સાઇન અરે વાહ ચાલો નેહા કોઈ પણ બે પર્પસ જણાવો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ના એક ગ્લોબલ વેરિયેબલ ને એક્સેસ કરવા માટે અને એને તેને લોકલ ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ હોય ને એને નેમ સેમ હોય છે ત્યારે શું યુઝ થાય છે ત્યારે શું યુઝ થાય છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ચાલો જીલ બીજા કોઈ પણ બે પર્પસ ચલો મેં ભી બધા કરતા જાય છે સિમ્પલ તમારે આ ક્વેશ્ચન યાદ રાખજો રેડી બીજો ટોપિક થોડોક લાંબો છે આની પછીનો મેમરી મેનેજમેન્ટ એ આવતીકાલે આપણે કરશું રીઝન એવું છે કે સોફ્ટવેરની અંદર 4 મિનિટ બાકી છે એટલે એ ટોપિક પૂરો નહીં થાય એટલા માટે આવતીકાલે આપણે સ્ટડી કરશું એક વખત નિરાતે હાર્ડલી રિક્વેસ્ટ છે કે આ ટોપિક છે સમજજો જોજો વાંચજો લખવાની જરૂર પડે તો ફેરબુક ની અંદર લખજો આ ક્વેશ્ચન 100% એક્ઝામમાં હશે મેબી ટોપ 20 ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચન લખાવેલો હશે અને નો હોય તો આપણે તો ટોપ 25 લખાવવાના હતા એમાંથી આ એડ કરી દેજો રેડી ચાલો આજ માટે એટલું જય સ્વામિનારાયણ પીડીએફ સેન્ડ કરી દેજો ઓકે આની લિંક મોકલીશ યાદ રાખજો શું મોકલીશ લિંક ડાયરેક્ટ ચાલો આજ માટે એટલું જય સ્વામિનારાયણ Peace out.